આજે પાલનપુર ખાતે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અન્નોત્સવ કાર્યક્રમ નગરપાલિકાના ઓડિટોરિયમ હોલમાં યોજાયો હતો. રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના 5 વર્ષ પૂર્ણ થવા અવસરે 5 વર્ષ આપણી સરકારના સૌના સાથથી સૌના વિકાસના હેઠળ પાલનપુર ખાતે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અન્નોત્સવ કાર્યક્રમ યોજાયો, જેમાં વિનામૂલ્યે અનાજ વિતરણ અને લાભાર્થીઓ સાથે સીધો સંવાદના આ કાર્યક્રમમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 930 અને શહેરી વિસ્તારમાં 16 એમ સમગ્ર જિલ્લામાં કુલ 946 જગ્યાએ અન્નોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની આપણી સરકારને 5 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આપણને સૌને જેના માટે ગૌરવ છે એવા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સર્વને અન્ન સર્વને પોષણ એ યોજના હેઠળ ગરીબ કલ્યાણ અન્ન યોજના રાજ્યના 69.80 લાખ કુટુંબોને એટલે કે 3.42 કરોડ વ્યક્તિઓને 5 કિલો વિનામૂલ્યે અનાજ આપવાનો નિર્ણય પ્રધાનમંત્રીએ લીધો અને એની વિતરણની પ્રક્રિયા આજે અન્ન ઉત્સવ દ્વારા સમગ્ર રાજ્યની અંદર શરૂઆત થઈ. સાથે સાથે ગુજરાતમાં વન નેશન અને વન રેશન કાર્ડ કોઈપણ વ્યાજબી ભાવની દુકાનથી જે અન્ય પ્રાંતના લોકો હોય તેને પણ અનાજ મળે આવી યોજનાના માધ્યમથી ગુજરાત એક એવું રાજ્ય છે સમગ્ર દેશના વિવિધ પ્રાંતના લોકો અહીંયા રોજગારી માટે આવતા હોય છે એટલે એમને પણ મળવાપાત્ર અનાજ એમનો લાભ એ કોઈપણ દુકાનથી મેળવી શકે એમ આજનો દિવસ એ અન્ન ઉત્સવ તરીકે માનનીય પ્રધાનમંત્રીની આ યોજનાથી ગુજરાતના કરોડો લોકોના પેટમાં એ અનાજ પહોંચશે. આપણે દેશના પ્રધાનમંત્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.